સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે શ્રી ઘનશ્યામલાલજી મંદિર ખાતે સૂકા મેવાનું હિંડોરાનું વૈષ્ણવો દ્વારા આયોજન કરવામાં આવ્યું. પ્રાંતિજ દશાશ્રી મારી વણિક સમાજની વાડી નજીક આવેલ શ્રી ઘનશ્યામલાલજી હવેલી મંદિરમાં પવિત્ર અધિક માસ અંતર્ગત વિવિધ હિંડોરાનું આયોજન કરવામાં આવે છે. પ્રાંતિજના ધર્મપ્રેમી લોકો તેમાં સુંદર સહયોગ આપી રહ્યા છે. પ્રાંતિજ લાલ દરવાજા વિસ્તારમાં રહેતા નલિનીબેન પ્રવીણચંદ્ર ગોળના યજમાન પદે સૂકા મેવાના એટલે કે ડ્રાયફ્રૂટના હિંડોરા શણગારવામાં આવ્યા હતા, જેના દર્શન કરવા વૈષ્ણવ સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધર્મપ્રિય અને સનાતન ધર્મપ્રેમી લોકો દૂર દૂરથી આવીને ઘનશ્યામલાલજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. વૈષ્ણવ સમાજના મહિલાઓ તેમજ ભાઈઓએ ઉત્સવનો લાભ લીધો હતો. ઘનશ્યામલાલજી હવેલી મંદિરમાં પવિત્ર અધિક માસ તેમજ શ્રાવણ માસ અંતર્ગત દરરોજ સાંજે હિંડોળા દર્શન તેમજ આરતીમાં સહભાગી થવા વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ મોટી સંખ્યામાં આવીને દર્શનનો લાભ લેતા નજરે પડે છે. પ્રાંતિજ દેસાઈની પૂરમાં પણ મદન મોહન લાલજીનું મંદિર છે, તેમાં પણ વિવિધ હિંડોળાનું આયોજન કરવામાં આવે છે. આજે ઘનશ્યામલાલજી મહારાજના મંદિરમાં નલિનીબેન ગોર તરફથી ડ્રાયફ્રૂટનો હિંડોળો હતો, તે અમને બહુ જ એ હિંડોળાના દર્શન કરીને ખૂબ જ આનંદ થયો. અને આવા અધિક માસમાં અને શ્રાવણ માસમાં આવા હિંડોળા થતા જ રહે છે, તો બધા વૈષ્ણવોને મારી નમ્ર વિનંતી છે કે બધા આનો લાભ લેવા આવો અને સરસ હિંડોળાના દર્શન કરો અને શ્રાવણ માસમાં આ લાભ તમે લો. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને.